નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત ચેપ્ટર ફોર સ્વાધ્યાયપોથીના પ્રશ્નોનો અભ્યાસ કરીએ પ્રશ્ન અગિયાર સૂચના મુજબ કરો એક નંબર રામુ કેટલીક શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો તેને એક પંચમાંશ ભાગના ટામેટા અને એક તૃત્યાંશ ભાગના બટાકા ટીનુને આપ્યા હવે અલગ અલગ મિત્રો છે વારાફરતી આપણે દરેક મિત્રોને કેટલા આપ્યા તે આપણે શોધતા જઈએ અહીંયા આટલાનો ભાગ આપણે એક પંચમાંશ ભાગના ટામેટા અને એક તૃત્યાંશ ભાગના બટાકા હવે ચલો બટાકા કુલ કેટલા છે ગણીએ તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર કુલ બટાકા કેટલા છે અઢાર છે તો અહીંયા બટાકાની સંખ્યા લખીએ અઢાર ટામેટા કેટલા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસો અને વીસ ટામેટા કેટલા છે વીસ બરાબર કુલ ભાગ આપણે જોયો તેમાંથી હવે જોઈશું કે ટીનું ને કેટલા આપ્યા તો ટીનુંને જુઓ તો અહીંયા આપણે ટીનુંના ભાગે કેટલા આવે છે ટામેટા એ લખીશું તો જુઓ ટીનું શું શું આપે છે એક પંચમાંશ ભાગના ટામેટા બરાબર એટલે કે ટામેટા જે છે એ એક પંચમાંશ ભાગના એટલે કુલ ભાગ છે કેટલો છે અઢાર અઢાર બટાકા અહીંયા ખર સોરી ટામેટા કેટલા છે વીસ તો વીસ ટામેટાનો કેટલો ભાગ એક પંચમાંશ ભાગ ટીનું મળે છે એટલે કે એક છેદમાં પાંચ એક પંચમાંશ ભાગ ટીનુંને મળે છે તો આપણે છેદ ઉડારીએ તો શું થશે પાંચ ચાર વીસ એટલે કે ચાર ટામેટા ટીનુંના ભાગે અને બટાકા બટાકામાં જુઓ કેટલા આપ્યા છે એક ત્રત્યાંશ ભાગના બટાકા એટલે કે કુલ કેટલા હતા બટાકા અઢાર એના એક ત્રત્યાંશ ભાગ એટલે છેદ ઉડારો ત્રણ છક અઢાર એટલે કે છ બટાકા ભાગે અને ટામેટા ચાર ત્યાર પછી મીનુના ભાગે બે પંચમાંશ ભાગના ટામેટા અને ત્રણ છષ્ટમાંશ ભાગના બટાકા આપ્યા તો અહીંયા લખીએ આપણે ચલો મીનુ ને ટામેટા શું કેટલા ભાગમાં આવે છે ટામેટા બરાબર ટામેટા કેટલા હતા વીસ ટામેટા તેમાંથી કેટલા ભાગે બે પંચમાંશ તેના ભાગમાં આવ્યા છે બરાબર તો વીસ ગુણ્યા બે પંચમાંશ બરાબર તો બે પંચમાંશ ભાગના ટામેટાના ભાગે તો અહીંયા પાંચનો ઘડિયો બોલો પાંચ ચાર વીસ આ રીતે છેદ ઉડેર છે તો ઉડાડી દો હવે ગુણાકાર કરવાનો ચાર ગુણ્યા બે ચાર દુ આઠ એટલે કે આઠ ટામેટા મીનુના ભાગે આવ્યા અને બટાકા કેટલા ભાગમાં આવ્યા છે ત્રણ માઉન્સ ભાગના તો અહીંયા લખીએ બટાકા બરાબર કેટલા બટાકા હતા અઢાર બટાકામાંથી અઢાર બટાકામાંથી ત્રણ માઉન્સ ભાગના તેના ભાગે આવ્યા છે તો અઢાર ગુણ્યા ત્રણ માઉન્સ લખવાના હવે છના ઘડિયામાં અઢાર આવે છે બરાબર એ રીતે ઉડારો તો પણ ઉડે છ ત્રણ અઢાર અને ત્રણ દુ છ એ રીતે છેદ ઉડારો તો પણ થઈ શકે છે આ રીતે કરી દઈએ આપણે છ ત્રણ અઢાર હવે શું કરશો તો બંનેનો ગુનાકાર ત્રેતાલીસ નવ તો નવ બટાકા અને આઠ ટામેટા મીનુના ભાગે આવ્યા ત્યાર પછી દીનુને બાકીની શાકભાજી આપી દીનુને બાકીની શાકભાજી આપી એટલે ચલો દીનુના ભાગે લખીશું અહીંયા બાકીની શાકભાજી એટલે પહેલાં તો દી જેટલા જેટલા અપાઈ ગયા છે એટલા કાઢી નાખીશું બરાબર એટલે કે બટા ટામેટા કેટલા છે કુલ ટામેટા વીસ છે તેમાંથી ટીનુ અને મીનુને કેટલા આપ્યા તો ટામેટા ટીણુના ભાગે ચાર વધતા મીનુના ભાગે આઠ બરાબર તો આ રીતે કરી દેવાનું વીસ ઓછા આઠ ને ચાર બાર તો વીસમાંથી બાર બાદ કરો એટલે આઠ દિનુના ભાગે આવ્યા બરાબર અને બટાકાનું પણ એ જ રીતે કરી દો કે વી કેટલા છે બટાકા અઢાર બરાબર એમાંથી આપણે જેને ટીનું અને મીનુને આપ્યા બાદ કરીશું એટલે ટીનુના ભાગે છ અને મીનુના ભાગે નવ તો અહીંયા અઢાર ઓછા નવ છ પંદર તો અઢારમાંથી પંદર બાદ કરો તો કેટલા આવ્યા ત્રણ તો દીનુના ભાગે આઠ ટામેટા અને ત્રણ બટાકા આવ્યા તીનુના ભાગે ચાર ટામેટા અને છ બટાકા આવ્યા ત્યાર પછી મીનુના ભાગે આઠ ટામેટા અને નવ બટાકા આવ્યા તો આ રીતે તમારે કુલ પહેલાં ગણતરી કરવાની અને જેટલો ભાગ આપેલો હોય તેના જોડે ગુણી નાખવાનું અને દીનુના ભાગે બાકીના કહ્યા એટલે જે કુલ હતા તેમાંથી જેટલા અપાઈ ગયા એ બાદ કર્યા અને બાકીના રહ્યા એ દીનુના ભાગે રહ્યા ત્યાર પછી શું કહ્યું છે આપણને ટીનુને મળેલા ભાગ પર લાલ રંગનું વર્તુળ કરો એટલે કે જેટલા અહીંયા જે આપણને ટીનુંમાં ચાર ટામેટા તો ચાર ટામેટા ઉપર લાલ રંગ કરો બરાબર અને છ બટાકા ઉપર લાલ રંગ કરો પછી મીનુના મળેલા ભાગ ઉપર લીલા રંગનું વર્તુળ કરો એટલે મીનુનો જે ભાગ છે આઠ આઠ ટામેટા ત્યાં લીલા રંગના ટામેટા કરો આઠ બરાબર અને નવ બટાકા ઉપર ટામે રંગ કરો લીલા કલરનો અને તે જ રીતે દીનુને મળેલા ભાગમાં પીળો રંગ કરો એટલે કે દીનુને કેટલા મળ્યા આઠ મળ્યા છે તો આઠ ટામેટા ઉપર પીળો રંગ અને ત્રણ બટાકા ઉપર પીળો રંગ કરવાનો ત્યાર પછી અહીંયા ચોકલેટ જોઈએ શું કહ્યું છે કે પિંકી વીસ ચોકલેટ તેના મિત્રોને આપવાઈ છે તો એક ચતુર્થાંશ ભાગની ચોકલેટ નિશાને આપે છે એક ચતુર્થાંશ ભાગની ચોકલેટ નિશાને તો અહીંયા આપણે ચલો ફરીથી લખીએ નિશાનો ભાગ બરાબર કેટલી ચોકલેટ છે એક બે ત્રણ ચાર એવી કેટલી લાઈન છે એક બે ત્રણ ચાર પાંચ એટલે પાંચ ચાર વીસ ચોકલેટ બરાબર તમારે આ રીતે ગણતરી કરી દો કે જોશ આડી હરોળ કેટલી છે ચાર ને ઊભી હરોળ છે પાંચ આ બંનેનો ગુના કરી દેવાનો એટલે પાંચ ચાર વીસ ચોકલેટ કુલ છે બરાબર તેમાંથી હવે એક ચતુર્થાંશ ભાગની નિશાને આપવાની છે એટલે ગુણ્યા એક ચતુર્થાંશ કરી દેવાનું એટલે ચાર પંચા વીસ નિશાના ભાગે કેટલી ચોકલેટ આવી પાંચ ચોકલેટ આવી ત્યાર પછી એક પંચમાંશ ભાગની ચોકલેટ દિશાને આપી બરાબર તો અહીંયા ચલો દિશાનું લખીએ વીસ ચોકલેટમાંથી એક પંચમાંશ ભાગની દિશાને એટલે છેદુર પાંચ ચાર વીસ પાંચના ઘડિયામાં ઘડિયો બોલવાનો પાંચ ચાર વીસ તો દિશાના ભાગે આવી ચાર ચોકલેટ ત્યાર પછી સીમાને બે પંચમાંશ ભાગની સીમાને આપી તો અહીંયા લખીએ સીમા બરાબર વીસ ચોકલેટના બે પંચમાંશ બરાબર તો અહીંયા છેદ ઉડારો અહીંયા પણ છેદ ઉડશે પાંચ ચાર વીસ અને ચાર દુ આઠ તો અહીંયા સીમાના ભાગે કેટલી આવી આઠ ચોકલેટ આવી ત્યાર પછી શું કહ્યું છે કે નિશાને મળેલા ભાગ પર વાદળી વાદળી રંગનું વર્તુળ કરો ચલો આપણે વાદળી રંગનું વર્તુળ કરીને બતાવું નિશાને મળેલી પાંચ ચોકલેટ તો અહીંયા જુઓ આ એક આ બે તમારે કમ્પ્લેટ રંગ કરી દેવાનો ત્રણ ચાર અને પાંચ ચોકલેટમાં વાદળી રંગ કર્યો ત્યાર પછી દિશાને મળેલા ભાગ પર નારંગી રંગનું વર્તુળ કરો તો અહીંયા નારંગી રંગનું વર્તુળ નિશાને મળેલા નિશાને કેટલી સોરી દિશાને મળેલા ભાગ ઉપર નારંગી રંગ તો દિશાને ચાર ચોકલેટ મળી છે તો આપણે ચાર ચોકલેટ ઉપર નારંગી રંગ કરીએ એક બે ત્રણ અને ચાર ચોકલેટ ઉપર નારંગી રંગ કર્યો ત્યાર પછી શું કહ્યું છે કે સીમાને મળેલા ભાગ પર જાંબલી રંગનું વર્તુળ કરો ચલો જાંબલી રંગના જગ્યાએ ચલો અમારી પાસે આ રંગ છે હું લઈ લો પિંક તો સીમાને મળેલું ભાગ કેટલા છે આઠ ચોકલેટ તો અહીંયા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ચોકલેટ બરાબર ત્યાર પછી કીધું છે કે તથા બાકી વધેલા ભાગ પર કાળા રંગનું વર્તુળ કરો તો ચલો બાકી વધેલો ભાગ કેટલો રહ્યો એક બે અને ત્રણ ચોકલેટ ત્યાં કાળા રંગનું વળતું કરવાનું તો આ રીતે તમારે ગણત ભાગની ગણતરી કરવાની કે કોના ભાગે કેટલી ચોકલેટ મળી અને રંગ પૂરવાનો છે ત્યાર પછી પ્રશ્ન બાર જોઈએ આપણે દિનુના શાકભાજીના ખેતરના નવ સરખા ભાગ કરેલા છે તે તેમાં વિવિધ શાકભાજી ઉગાડે છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીંયા ખાસ સમજજો કે આ એક જે લંબચોરસ આકારમાં શાકભાજી આપેલ છે એ આપનું ખેતર છે એમ સમજવાનું બરાબર આ ખેતરમાં નવ સરખા ભાગે કોઈ વધારે ભલે શાકભાજી વધારે ઓછું બતાવી હોય તમારે એ ધ્યાનમાં નથી લેવાનું નવ સરખા ભાગે શાકભાજી વાવેલ છે બરાબર તો અહીંયા નવ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ભાગ છે બરાબર તો એ ભાગ પ્રમાણે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે એ જોઈશું તો જુઓ ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે તો સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી જુઓ કેટલા ભાગમાં શાકભાજી વધારે છે તો જુઓ ટામેટા એક બે અને ત્રણ ભાગમાં છે બરાબર એટલે સૌથી વધારે કઈ જગ્યા રોકી ટામેટાએ રોકીને કારણ કે ત્રણ ભાગમાં ટામેટા કરેલા છે તો અહીંયા ખેતરના સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી ઉગાડી છે ટામેટા ઉગાડે છે બરાબર તમારે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કેટલો ભાગ તો ત્રણ ભાગમાં કરે છે તો ત્રણ એકલું નહીં લખવાનું ત્રણ નવમાંશ બરાબર ત્રણ નવમાંશ એટલે શું કરાશે ત્રણનો ઘોડિયો બોલો ત્રણ એકાદ ત્રણ ત્રેતાલીસ નવ આ રીતે છેદ ઉડી જશે તો એક ત્રત્યાંશ ભાગમાં ટામેટા કર્યા છે ખ્યાલ આવ્યો તો આ રીતે એક ત્રત્યાંશ ભાગ આવ્યો જવાબ ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ આપણે ખેતરમાં તે કેટલામાં ભાગમાં બટાકા અને રીંગણ ઉગાડે છે તો ચલો બટાકા અને રીંગણ કેટલામાં ભાગમાં છે બટાકા જુઓ એક અને બે ભાગમાં બટાકા છે તો અહીંયા લખવાના બટાકા કેટલા ભાગમાં છે બે નવમાંશ ભાગમાં બરાબર બેના કુલ જેટલો ભાગ છે એ નીચે લખવાનો તો બે નવમાંશ ભાગમાં બટાકા અને રીંગણ કેટલા ભાગમાં છે તો રીંગણ પણ બે ભાગમાં છે ને તો બેના છેદમાં નવ આટલા ભાગમાં રીંગણ ઉગાડે છે ત્યાર પછી ત્રણ નંબર ખેતરના કેટલા ભાગ ભાગનો ઉપયોગ પાલક અને મરચાં ઉગાડવામાં થયો છે તો પાલક કેટલા ભાગમાં છે એક ભાગમાં અને મરચાં પણ એક ભાગમાં તો અહીંયા લખવાનું પાલક કેટલા ભાગમાં એક નવમાંશ ભાગમાં અને મરચાં એ પણ એક નવમાંશ ભાગમાં બરાબર કુલ ભાગ નીચે લખવાનો એ ખાસ યાદ રાખવાનું અને જે ભાગ હોય એ જેટલો ભાગ જે વસ્તુનો તે ઉપર લખાશે ત્યાર પછી ખેતરમાં ઉગાડેલો બટાકાનો ભાગ પાલકના ભાગ કરતાં કેટલો ઘણો વધારે છે તો ખેતરમાં ઉગાડેલ બટાકાનો ભાગ હવે બટાકાનો ભાગ કેટલો છે જુઓ એક અને બે ભાગના બટાકા છે તો પાલકના ભાગ કરતાં કેટલો ઘણો છે પાલકનો ભાગ એક છે તો એના કરતો બટાકાનો કેટલો ઘણો છે બે ગણો છે ને બે ભાગ તો જવાબમાં તમારે લખવાનું અહીંયા કે ખેતરમાં ઉગાડેલો બટાકાનો ભાગ પાલકના ભાગ કરતાં બે ગણો વધારે છે તમારે પૂરા વાક્ય માહિતી લખવાનું તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં પ્રશ્ન તેર ચૌદનો અભ્યાસ કરીશું આ વિડીયોમાં સારી રીતે ધ્યાન રાખી અને પૂરો વિડીયો જોઈ અને અભ્યાસ કરજો અને તમારી સ્વાદાયપોથીમાં પૂરજો